હેલો હેલો વિદ્યાર્થી મિત્રો, આજે છે 2 ઓક્ટોબર, એટલે કે ગાંધી જયંતિ. સો આપણી એક્ઝામમાં ગાંધીજીનું ખૂબ જ મહત્ત્વ છે. 1 કા 2 ક્વેશ્ચન મિનિમમ, 1 કા 2 ક્વેશ્ચન પૂછાય જ છે ગાંધીજી વિશે. તે પછી ક્લાસ 1-2 હોય કે ક્લાસ 3 એક્ઝામ હોય, ગમે તે એક્ઝામ હોય, ગાંધીજી વિશે 1 કા 2 ક્વેશ્ચન તો પૂછાય જ છે. તો આજે હું તમને અમુક ફેક્ચ્યુઅલ ડેટા કહીશ ગાંધીજી વિશે, જે આપણા એક્ઝામમાં પૂછાતા જ હોય છે અને પૂછાશે જ, જે રિપીટ થતા જ હોય છે. સો જે જો તમને તે આવડતા હોય તો તમારે વેલ એન્ડ ગુડ, તમારી તૈયારી એકદમ સરસ છે. અને જે નથી આવડતા તો તમારે થોડુંક ધ્યાન દેવાની જરૂર છે. સો અને આજના હું જે તમને કહીશ તે તમારે યાદ રાખવાના, તે આવનારી DYSO હોય કાં પછી જે તલાટી આવવાની છે, જુનિયર ક્લાર્ક આવવાની છે, VMC વડોદરા મ્યુનિસિપલ કોઓપરેશનની જે ક્લાર્કની ભરતી છે તે આવવાની છે. તો તેમાં આ જરૂર તમને સાબિત રહેશે આ સેશન. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1969 રોજ પોરબંદર ખાતે થાય છે. ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે દોસ્તો. ગાંધીજી એ 4 ભાઈ બહેન હોય છે. બહેનનું નામ હોય છે રડિયાતબેન, કરશનદાસ તેમના ભાઈ, લક્ષ્મીદાસ બીજા ભાઈ, અને ગાંધીજી પોતે મોહનદાસ. ગાંધીજીના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હોય છે પોરબંદર ખાતે. તે ઉપરાંત તે બીજી 2 જગ્યાએ પણ ફરજ બજાવેલા છે, વાંકાનેર અને રાજકોટમાં દિવાન તરીકે. રાજકોટમાં તેઓ દિવાન તરીકે ફરજ બજાવતા હોય છે ત્યારે કયા રાજા હોય છે, તો બાવાજી રાજ હોય છે, તેના હેઠળ તેઓ દિવાન તરીકે રાજકોટમાં ફરજ બજાવતા હોય છે. તમે જો રાજકોટ ગયા હોય તો તમને ખ્યાલ હશે જે ધર્મેન્દ્ર રોડ છે, જ્યાં કપડાં માટે ફેમસ છે, જ્યાં કપડાં મળતા હોય છે બહુ મસ્ત. સો ત્યાં જ કબા ગાંધીનો ડેલો આવેલો છે. એટલે ડેલો નથી, મીન્સ નામ છે કબા ગાંધીનો ડેલો, પણ એક હાઉસ છે, નિવાસ સ્થાન છે ગાંધીજીનું. તેઓ ગાંધીજી તેના પરિવાર સાથે ત્યાં રહેતા હતા જ્યારે તેમના પિતાશ્રી છે તેઓ રાજકોટના દિવાન હતા. અને રાજકોટમાં જ ગાંધીજીએ સ્કૂલિંગ પણ કમ્પ્લીટ કરેલું છે, આલ્ફ્રેડ સ્કૂલમાં. તો તે પણ પૂછાય તો તમે યાદ રાખો, આલ્ફ્રેડ સ્કૂલ અત્યારે રાજકુમાર સ્કૂલ થઈ ગઈ છે. જે શાસ્ત્રી મેદાન છે રાજકોટમાં, તેની સામે જ જે સ્કૂલ આવેલી છે જૂનવાણી, એકદમ જે રાજકુમાર સ્કૂલ તરીકે જાણીતી છે, તેમાં જ તેના પહેલું નામ હતું આલ્ફ્રેડ સ્કૂલ. અને ત્યાં ગાંધીજીએ સ્કૂલિંગ કમ્પ્લીટ કરેલું છે. ગાંધીજી સાથે સરદારસિંહ રાણા પણ હતા. ગાંધીજી તેમને હુલામણા નામ, એટલે કે સદુભા તરીકે કહેતા હતા. તો એક્ઝામમાં પૂછાયેલું છે તો તમારે યાદ રાખવું. સરદારસિંહ રાણા તેમના સહઅધ્યાપક હતા ગાંધીજીના. સરદારસિંહ રાણા એ જે લીંબડી સ્ટેટ છે ત્યાંનું કંથાળિયા ગામના તેઓ રાજવી હતા, ઠીક છે, તે પણ તમારે યાદ રાખવાનું છે. ગાંધીજીએ કોલેજ ભાવનગર સામણતાસ કોલેજથી કમ્પ્લીટ કરેલી છે દોસ્તો. તે ઉપરાંત ત્યારબાદ દોસ્તો ગાંધીજી જાય છે ઇંગ્લેન્ડ, તેની વકીલાત કમ્પ્લીટ કરવા, વકીલાત પૂરી કરવા. ત્યારબાદ ફરી ભારત આવે છે અને ફરી આફ્રિકા જાય છે. પછી તેઓ ત્યાં કેસ લડવા જતા હોય છે અને ત્યારબાદ ફરી ભારત આવે છે. અને જ્યારે તેઓ આફ્રિકાથી પરત ફરે છે તે તારીખ આપણે નોટ કરવાની છે, 9 જાન્યુઆરી 1915. એ દિવસને આપણે ભારતીય પ્રવાસી દિવસ તરીકે આપણે એ દિવસને ઓળખીએ છીએ, 9 જાન્યુઆરી 1915 રોજ. તે પણ તમારે યાદ રાખવાનું છે. સો તે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી દોસ્તો દિલ્હીથી શરૂઆત થઈ છે 2003 અટલ બિહારી વાજપેયીની સરકારથી. તે પણ તમારે યાદ રાખવું છે. અને ગુજરાતમાં ક્યારે શરૂઆત થઈ છે, તો ગુજરાતમાં 2015 રોજ ગાંધીનગરથી શરૂઆત થઈ છે. તે ઉપરાંત ભારતની બહાર પણ આ દિવસને ઉજવવામાં આવે છે. તો ક્યાં, તો તમારે યાદ રાખવાનું સિંગાપુર, 2018 ત્યાં શરૂઆત થઈ છે. તો આ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા માટે. ગાંધીના પત્ની બધાના ખ્યાલ છે, કસ્તુરબા ગાંધી, ઠીક છે. તે ઉપરાંત એક મોસ્ટ IMP ક્વેશ્ચન, ગાંધીજીના ધાર્મિક પત્ની કહે તો કસ્તુરબા ગાંધી આવશે જરૂર, પરંતુ જો ગાંધીજીના આધ્યાત્મિક પત્ની કહે તો આવશે સરલા દેવી ચૌધરી. ગાંધીજીના ધાર્મિક પત્ની પૂછે તો કસ્તુરબા ગાંધી, પરંતુ જો આધ્યાત્મિક પત્ની આવે તો સરલા દેવી ચૌધરી. સરલા દેવી ચૌધરી કોણ હતા, તો રવિન્દ્ર ટાગોર છે, તેમના ભત્રીજી છે તેઓ, ઠીક છે. તો તેને આધ્યાત્મિક પત્ની માનવામાં આવે છે ગાંધીજીના, તે પણ તમારે યાદ રાખવાનું છે. હવે વાત કરીએ ગાંધીજીના આશ્રમ વિશે, તો ગાંધીજીએ ટોટલ 4 આશ્રમ સ્થાપિત કરેલા છે, ઠીક છે, 1904, 1910, 1915 અને 1917. 1904માં ફિનિક્સ આશ્રમ, 1910માં ટોલસ્ટોય ફાર્મ, 1915ની અંદર જે કોચરબ આશ્રમ અમદાવાદમાં, અને ત્યારબાદ 1917ના રોજ જે સાબરમતી આશ્રમ, જે સાબરમતી કિનારે છે આશ્રમ, તે 1917માં. જે કોચરબ આશ્રમ છે દોસ્તો 1915માં જે સ્થાપિત કરવામાં આવ્યું છે,
તે કોનું મકાન, ત્યાં પહેલાં કોકનું મકાન હતું તો તે છે જીવનદાસ દેસાઈનું મકાન, તે તે ગાંધીજીને આપેલું છે. અને ત્યારબાદ ગાંધીજીએ ત્યાં આશ્રમ ખોલ્યો અને તે કોતરબ નામ આપ્યું 1915માં. ત્યારબાદ દોસ્તો અમૃતલાલ ઠક્કરના કહેવાથી ગાંધીજી ત્યાં દલિત દંપતીને રાખે છે. તો આ એક્ઝામમાં પૂછાઈ ગયો છે પ્રશ્ન, ક્યાં દંપતીને રાખે છે? તો દાનીબેન અને દુધાભાઈને રાખે છે અને તેમની પુત્રી હોય છે લક્ષ્મીબેન. આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે તો આ યાદ રાખવું. ગાંધીજી આજે દલિત દંપતીને તે કોતરબ આશ્રમમાં રાખે છે, તેનાથી તેમની બહેન પણ ત્યાં રહેતી હોય છે ગાંધીજીની. સો તેમને થોડુંક તેઓ ત્યાંથી વયા જાય છે તો તેવું પણ કંઈક થતું હોય છે. ત્યારબાદ 1917ના રોજ દોસ્તો પ્લેગ ફાટી નીકળે છે અમદાવાદમાં અને ગાંધીજીને તે આશ્રમ છોડવો પડે છે. અને ત્યારબાદ તેઓ સાબરમતી આશ્રમની સ્થાપના કરે છે સાબરમતી કિનારે. જે સાબરમતી આશ્રમ છે અને જે કોતરબ આશ્રમ છે તે બંને વચ્ચેનો જે રોડ છે એને આશ્રમ રોડ કહેવામાં આવે છે. જો તમે અમદાવાદ જાઓ તો તમને ખ્યાલ આવશે. હવે વાત કરીએ દોસ્તો ગાંધીજીના પહેલા સત્યાગ્રહની. તો સૌપ્રથમ ગાંધીજીએ પહેલું સત્યાગ્રહ ભારતની અંદર ચંપારણ સત્યાગ્રહ છે 1917. ચંપારણ એ બિહારમાં આવેલું છે અને ત્યાં જ ગાંધીજીને તેમનું જે આપણે બાપુ જે કહીએ છીએ તે તેમને મળેલું છે, તે રાજકુમાર શુકલ દ્વારા દેવામાં આવ્યું છે. ચંપારણ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને ગુજરાતમાં સૌપ્રથમ સત્યાગ્રહ પૂછે તો મિલ મજૂર આંદોલન, તે પણ 1917માં થયો હતો તે છે. અને ખેડૂત સત્યાગ્રહ પૂછવામાં આવે ગાંધીજીનો પહેલો ગુજરાતની અંદર, તો ખેડા સત્યાગ્રહ આવશે. ખેડા સત્યાગ્રહ તમને ખ્યાલ જ હશે, તેમાં જ ગાંધીજીએ જે ડુંગળી ચોર ઉપનામ આપ્યું છે, કોને આપ્યું છે? મોહનદાસ કામેશ્વર પંડ્યાને આપ્યું છે નામ, ઠીક છે? તો તે પણ તમારે યાદ રાખવાનું છે. એક અંગ્રેજ લેખક છે જ્હોન રસ્કિન. સો ગાંધીજીને તેમની એક બુક ખૂબ પ્રિય હતી જેનું નામ હોય છે અનટુ ધી લાસ્ટ. ગાંધીજીએ તેમનું હિન્દીમાં અનુવાદ પણ કરેલું છે સર્વોદયા કરીને, અને આ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, આપણે યાદ રાખવું પડશે. તે ઉપરાંત ઘણી બીજી બુકો પણ લખી છે જેમ કે નવજીવન, તે ઉપરાંત ઇન્ડિયન ઓપિનિયન. ત્યારબાદ તેમની આત્મકથા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સત્યના પ્રયોગો, તો એમાંથી પણ અવારનવાર પ્રશ્ન પૂછાતા હોય છે. ગાંધીજીને પ્રિય ભજન પણ હતું જે આપણને સૌને ખ્યાલ છે, વૈષ્ણવ ભજન તો તેને કહીએ પીર પરાઈ જાણે રે. સો આ આપણે ખબર છે જે નરસિંહ મહેતા દ્વારા બનાવેલું છે અને તે ગાંધીજીને અતિ પ્રિય છે. તે ઉપરાંત સત્યવાદનો જે સિદ્ધાંત છે તે ગાંધીજીને જે આપણું પહેલું મૂવી છે રાજા હરિચંદ્ર, ભારતનું પહેલું મૂવી દાદા સાહેબ ફાળકે દ્વારા બનાવેલું છે, તેનાથી તમને મળે છે. ત્યારબાદ આપણે ગાંધીજીની અમુક જે નામ આપેલા છે તેના વિશે વાત કરીએ તો કાકા સાહેબ કાલેકરને તેઓએ સવાઈ ગુજરાતી નામ આપ્યું છે. તે ઉપરાંત આપણે પહાણું બાળક કહીએ છીએ ઝવેરચંદ મેઘાણી, સો તેમને પણ તેઓએ રાષ્ટ્રીય શાયર કહેલા છે. તે ઉપરાંત રાષ્ટ્રીય કવિ પણ એકનું નામ આપેલું છે, તે કોનું છે તે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. ત્યારબાદ આપણે વાત કરીએ દોસ્તો તો તેમનું સમાધિ સ્થાન, તો ગાંધીજીનું સમાધિ સ્થાન રાજઘાટ તરીકે ઓળખાય છે અને જે દિલ્હી ખાતે છે. ગાંધીજીનું મૃત્યુ દોસ્તો 30 જાન્યુઆરી 1948ના રોજ થાય છે બિરલા ભવનમાં દિલ્હીમાં, અને તેમની હત્યા ગોળી મારીને કરવામાં આવે છે ગોડસે દ્વારા, આપ સૌને ખ્યાલ છે. દિલ્હીમાં જેવી રીતનું દોસ્તો સમાધિ, તેમનું જે સમાધિ સ્થાન છે રાજઘાટ, તેવી રીતનું ગુજરાતમાં પણ એક જગ્યાએ છે, તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ સ્થાપિત થશે એક્ઝામનું. તે અરવલ્લી ખાતે છે, ઠીક છે? તો તે તમારે યાદ રાખવાનું છે હાથિયા ડુંગર ઉપર, ઠીક છે? ત્યાં આવેલું છે તેમનું બીજું એક સમાધિ સ્થાન, તો તે પણ તમારે યાદ રાખવાનું છે, તેનું પણ રાજઘાટ નામ છે. ત્યારબાદ આપણે વાત કરીએ ગાંધીજીના અંગત સચિવ હોય છે મહાદેવભાઈ દેસાઈ, અને તેમના દ્વારા ડે ટુ ડે ડાયરી લખવામાં આવતી હોય છે, તો તેના માટે તેઓ ફેમસ છે. મહાદેવભાઈ દેસાઈના છોકરા એટલે નારાયણભાઈ દેસાઈ, મહાદેવ દેસાઈ ઉપર એક તેમને સેન્ટેન્સ પણ કહેલું છે કે અગ્નિના કુંડમાં ઉગેલો ગુલાબ, એવી રીતનું કહેવામાં આવેલું છે. તો આ બધી બાબતો આપણે યાદ રાખવાની છે ગાંધીજી વિશે.